स्वागत छे आपनो अमारो विशेष कार्यक्रम 2030 मा अत्यारे एपीएमसी नो केवो विकास थाय तेने लईने चर्चा चाली रही छे। त्यारे अमदावाद थी 35 किलोमीटर दूर हाईवे उपर गाम एटले बावड़ा हड़प्पन संस्कृति साथे संकळायेल स्थळ लोथल थी साव नजीक, तेनु ऐतिहासिक महत्व तो छे, साथे चोखाना उत्पादन मा गुजरात भर मा ते मोखरे छे। सामान्य रीते भाल प्रदेश तरीके आ विस्तार ओळखाय छे, त्यारे अहींनी एपीएमसी बावड़ानुं पण ऐतिहासिक महत्व छे, पण अमदावाद जिल्लानी इकोनॉमीना ग्रोथ मा पण तेनु योगदान सर्वश्रेष्ठ मानवामां आवे छे। જોઈએ આ વિશેષ રિપોર્ટ। અમદાવાદ જિલ્લાનું બાવળા ગામનું અર્થતંત્ર ખેતી પર નભેલું છે। ગામમાં સ્વામિનારાયણ મંદિર અને જૈન મંદિરો છે। મહત્વની વાત એ છે કે આ ગામનું પ્રાચીનતમ મહત્વ પણ છે। પ્રાચીનતમ મહત્વ એટલા માટે કે અહીંથી થોડાક દૂર હડપ્પા સંસ્કૃતિનું લોથલ આવેલું છે, એટલે આ વિસ્તારોનો પ્રાચીનતમ મહત્વ છે। આ વિસ્તારને ભાલ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે। ભાલિયા ઘઉં કે જે દાઉદ ખાની ઘઉં તરીકે પણ ઓળખાય છે, ગુજરાતના ખંભાતના અખાતની ઉત્તરે આવેલા ભાલ વિસ્તારના ઘઉં છે। આ ઘઉંના દાણા સામાન્ય ઘઉં કરતા સહેજ લાંબા હોય છે। આ ઘઉંને 2011ના વર્ષમાં ભૌગોલિક ઓળખ વડે સુરક્ષિત કરવામાં આવ્યા છે। ભાલિયા ઘઉંની એક જાત ગુજરાત ઘઉં 1 ગુજરાતમાં લોકપ્રિય છે। સાથે આ વિસ્તારમાં ડાંગરનો પાક પણ વ્યાપક પ્રમાણમાં થાય છે। અહીં 135 થી વધુ રાઈસ મિલો આવેલી છે, જેથી ખેડૂતો હોય કે વેપારીઓ, તેમના માટે બાવળા એપીએમસી મહત્વની ભૂમિકા અદા કરે છે। બાવળાનું આઝાદીના ઇતિહાસમાં પણ સારું યોગદાન છે, કારણ કે 1942માં શરૂ થયેલા અસહયોગ આંદોલનની લડત દરમિયાન પંડિત જવાહરલાલ નહેરુ ગામમાં રોકાયા હતા। સાથે અહીં સાબરમતી અને વાત્રક જેવી નદીઓનો લાભ મળવાથી, સાથે નર્મદાનું પાણી પણ અહીં સુધી પહોંચવાથી છેલ્લા દશકોમાં ડાંગરનો પાકનું ઉત્પાદન વ્યાપક પ્રમાણમાં થયું છે। બાવળાના આગેવાનો એટલા જાગૃત હતા કે ખેડૂતોનો સંઘ બનાવી અહીં 80 વર્ષ પહેલા જ ખરીદ વેચાણ માટેના કેન્દ્ર તરીકે બાવળાને સંગઠિત કર્યું અને ખેડૂતો અને વેપારીઓને એક સ્થળે ભેગા કરી શકવામાં સફળતા મેળવી હતી। બાવળાને આર્થિક રીતે દોડતા કરવા માટે છેલ્લા 8 દશકની મહેનતથી ગુજરાતમાં સૌથી વધુ ડાંગર અને ઘઉંના ઉત્પાદન માટેનું જાણીતું સ્થળ એટલે બાવળા એપીએમસી, જેના કારણે આસપાસ રાઈસ મિલોનો વિકાસ તો થયો, સાથે સાથે રાજ્ય સહિત સમગ્ર દેશના વેપારીઓ માટે પણ બાવળા એપીએમસી ખરીદ વેચાણનું કેન્દ્ર બન્યું। ગુજરાતમાં સૌથી વધુ જો ડાંગરની હરાજી થતી હોય તો તે બાવળામાં થાય છે, કારણ કે અહીં એટલી જ મિલો છે જે ડાંગરમાંથી ચોખા જે કાઢતી હોય છે અને કામ કરતી હોય છે। મોટાભાગના જે ખેડૂતો છે તે આસપાસના તો છે, પણ સમગ્ર ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાંથી પણ ખેડૂતો અહીં આવે છે, જેથી હરાજી થાય છે। આમ તો અનેક પ્રકારના નવા નિયમોથી આ એપીએમસીઓ ચાલે છે, પણ ખેડૂતો અને વેપારીઓને જે રીતે અહીં ગઠબંધન છે કે જે રીતે તેમનો વ્યવહાર છે, તેના કારણે ગુજરાત નહીં પણ દેશમાં પણ બાવળા એપીએમસી પોતાનું નામ મોખરે ધરાવે છે। બાવળા એપીએમસી નેશનલ હાઈવે ઉપર આવેલું એપીએમસી છે અને એટલા માટે તેનું વિશેષ મહત્વ છે। તેની ચર્ચા એટલા માટે જરૂરી છે કે અહીં કેરાલા સુધીના વેપારીઓ ચોખા લેવા માટે આવે છે। કેટલાક વેપારીઓ તો સીધી રીતે થોડાક સમય માટે અહીં આવ્યા હતા, પણ અહીંનું વાતાવરણ જોઈને તેઓ અહીં જ રહી ગયા, એટલે કે અહીંના થઈને જ રહી ગયા। આ છે જશુભાઈ ઠક્કર બાવળા એપીએમસીમાં છેલ્લા 10 વર્ષથી ઘઉં ચોખા સહિત વિવિધ પાકોનું ખેડૂતોથી ખરીદ અને વેચાણની પ્રક્રિયામાં જોડાયેલા છે। જશુભાઈ પોતે કહે છે કે 10 વર્ષમાં તેમને ક્યાંય પણ કોઈ તકલીફ નથી પડી, ઉલટાનું ખેડૂતો અને વેપારીઓ તરફથી ખૂબ જ સારો સહયોગ મળ્યો છે। જ્યારે તેઓ અહીં વેપારી તરીકે જોડાયા હતા ત્યારે તેમને લાગતું હતું કે કદાચ અહીં વેપાર નહીં ચાલે, પણ જે રીતે બાવળા એપીએમસીનો વિકાસ થયો તેના કારણે
અમદાવાદ થી લઈને સમગ્ર રાજ્યના મોટા વેપારીઓ પણ અહીં આવતા થયા, જેનો સીધો લાભ વેપારીઓને થયો છે। મારું નામ જસુભાઈ ઠક્કર છે। હું છેલ્લા 10 વર્ષથી અહીં વેપાર કરું છું અને દરેક ખેડૂતો અહીંયા ડાંગર, ઘઉં ને બધી પરચુરણ આઈટમો વેચવા માટે આવે છે। એરંડા લાવે છે, ગવાર લાવે છે, જીરું આવે છે, દરેક વસ્તુ લઈને આવે છે અને ખેડૂતો બધા વ્યવસ્થિત હોય છે। પોતાની રીતે માલનો પૂરો ભાવ અહીંયા દરેક ખેડૂતને મળી રહે છે, કોઈ તકલીફ ખેડૂતને પડતી નથી અને વેપારી પણ દરેક રીતે એકબીજાને સાથે સંકળાયેલા છે એટલે એકબીજા વ્યવસ્થિત રીતે કામ વર્ક કર્યા કરે છે। અને માર્કેટના ચેરમેન શ્રી પણ દરેકને પૂરતો પેલો સહકાર આપી અને દરેકની જો વ્યવસ્થિત કાર્ય કર્યા કરે છે। બાવળા બી તો બધું કામ બધું કમ્પ્લીટ છે। હું એસોસિએશનનો સેક્રેટરી છું અને ખેડૂતને કોઈ એવો પ્રશ્ન હોય તો માર્કેટ સાથે રહીને ઉકેલી આપતી હોય છે। કોઈ દિવસ એવું ડિસ્પ્યુટ થયું નથી અમારે। ખાસ કરીને કેટલા વેપારીઓ અહીંયા જોડાયેલા છે એસોસિએશનમાં? તો ઘણા વેપારી છે અને ટાઈમસર પેમેન્ટ આપે છે અને માલ લીધું હોય તો તાત્કાલિક અને તોલ કરીને એને પેમેન્ટ કરી આપે છે। કયા પ્રકારની જણસ જે છે? હા, એ બધી જ આવે, ઘઉં, ડાંગર, પછી તેલીબિયાની બધી આઈટમો આવતી હોય છે, જીરું છે, એરંડા છે, સવા છે, એ બધું ઘણું આવતું હોય છે। રાજ્ય સરકારનું કેવું સપોર્ટ હોય છે? રાજ્ય સરકારનો સપોર્ટ છે। સ્થાનિક વેપારીઓની માનીએ તો અહીં ડાંગર, ઘઉં અને તેલીબિયા પાક થાય છે। અહીં માત્ર બાવળાથી જ નહીં પણ સાણંદ, ધોળકા, ધંધુકા અને દસક્રોઈ તાલુકાથી ખેડૂતો આવે છે। સાથે બોટાદ, ભાવનગર અને સૌરાષ્ટ્રના ખેડૂતો પણ પોતાની તેલીબિયા જણસો લઈને અહીં આવે છે। ખેડૂતોને પૂરા તોલ પ્રમાણે પૈસા મળે છે, સાથે ખેડૂતો જે રીતે ઈચ્છે તે રીતે જણાસના પૈસા વેપારીઓ ચૂકવે છે અને એપીએમસીના સત્તાવાળાઓ ઘણી વખત મદદ કરતા હોય છે। સાથે અહીંની ટીમ પણ સતત આર્થિક વિકાસ થાય તેના માટે બેઠકો કરે છે। અમારું એપીએમસી આમ સારું છે, ખેડૂતોને સમકક્ષ ભાવ મળે છે અને એપીએમસીના બધો સ્ટાફ બાફ આ તે ચેરમેન બધા સારા જ છે અને વેપારીઓને મજા આવે છે અહીં વેપાર કરવાની। અહીં ફેસિલિટીમાં તો ખેડૂતોને સક્ષમ ભાવ મળે અને ચેકથી પેમેન્ટ મળે, કોઈને રોકડા જોતા હોય તો બી મળે છે અને વેપારીઓને બધી સેવા બધી મળે છે, જેમ કે વોલ આપે, પછી રોડ રસ્તા બનાવે, પાણીની વ્યવસ્થા, બધું વ્યવસ્થિત છે। એટલે અમારે વેપારીઓને ખેડૂતોમાં બહુ મનમેળ છે એટલે કોઈ પણ પ્રશ્ન હોય તો તરત સોલ્વ થઈ જાય છે। અને અત્યારે અમારે ડાંગરનો પાક જ્યારે દિવાળી ઉપર અને પાંચમા છઠ્ઠા મહિનામાં ડાંગરનો પાક પુષ્કળ થાય છે, ચોથા મહિનામાં ઘઉંનો પાક થાય છે એટલે અમારે અહીંયા આગળ ખેડૂતોનો પોષણક્ષમ ભાવ મળી રહે છે અને ટાઈમસર પેમેન્ટ, રેડી પેમેન્ટમાં અમારા વેપાર થાય છે કે ભાઈ આજે ખેડૂતનો માલ આવ્યો, એનો માલ તો લઈ ગયો, તરતને તરત પેમેન્ટ, એના કારણે ખેડૂતો અમારા બાવળા એપીએમસીમાં એમને આકર્ષણ વધારે છે કે માલનો તોલ અને રેડી પેમેન્ટ એટલે કોઈ ખેડૂતોને પેમેન્ટ માટે તકલીફ પડતી નથી અને એના કારણે અમારા એપીએમસીમાં માલની આવક પુષ્કળ થાય છે। અમારે અત્યારે ડાંગરની સિઝનમાં 600-700 ટેલોરી રોજની આવે છે ડેલી અને એનો પૂરેપૂરો નિકાલ અમે વેપારીઓનો કરી નાખીએ છીએ, બધો માલ વેચી અને બધો માલ સાંજે તોલી અને પેમેન્ટ બી એમને બધું આપી દઈએ છીએ। આ ગુજરાતમાં સૌથી વધારે માલ જો આવતો હોય તો બાવળા એપીએમસીમાં આવે છે અને કારણ કે એમને ટાઈમસર એમનું કામ પૂરું થાય છે કે અત્યારે એમને જ્યારે સિઝનમાં ડાંગર કપાતી હોય અને ટાઈમે માલ ના વેચાતો હોય અને ટાઈમે માલ તોલ ના થતો હોય અને એમને બીજા દિવસે માલ થતો હોય એવો પ્રોબ્લેમ અમારે ત્યાં થયો નથી। અમે એક દિવસમાં 700 ટ્રેક્ટરની હરાજી કરીએ છીએ અને બાવરામાં કુલ ગણવા જઈએ તો દિવસના 1000-1200 ટ્રેક્ટરની ખાલી થાય છે બધી મિલોમાં, જુદી જુદી મિલોમાં, એટલે ખેડૂતોને તકલીફ નથી પડતી માલ વેચવામાં અને ભાવ પૂરેપૂરા બજાર ભાવે એમને ભાવ મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે બાવળા એપીએમસીમાં ઘઉં અને ડાંગર સિવાય ચણા, બાજરો સહિત તેલીબિયા પાકોની પણ હરાજી કરાય છે। અહીં એપીએમસીની અંદર અને બહાર મળીને 500થી વધુ વેપારીઓ સક્રિય રીતે કામ કરી રહ્યા છે, જેનો લાભ સમગ્ર દેશના અનાજ માર્કેટને પણ મળી રહ્યો છે। બાવળા એપીએમસીની વાત કરીએ તો આ રાતોરાત એપીએમસી તૈયાર નહીં થઈ એની પાછળ 50 વર્ષનો એટલે કે અડધી સદીનો ઇતિહાસ છે।
गाम अने आसपास तालुका अने जिल्लो जेम जेम विकास थयो तेम तेम बावड़ा एपीएमसी में खेडूतोनी संख्या पण वधती गई। स्थिति एक समय एवी आवी के अलग अलग जग्याए थी क्या शाक मार्केट तो क्या अनाज मार्केट तो क्या हवे नवी जग्याओनुं पण शोध अत्यारे चाले छे जेथी बावड़ा एपीएमसीनो विस्तार थई सके। महत्वनी बात ए छे कि समग्र सहकार में एपीएमसीनी भूमिका तो खूब महत्वपूर्ण होय छे एवामां बावड़ा जे एपीएमसी छे तेनुं एक अलग महत्व छे। बावड़ा एपीएमसी ने राज्य सरकार होय के केंद्र सरकार तेने प्रोग्रेसिव कैटेगरी में मूके छे। एटले ज ज्यारे वडाप्रधान नरेन्द्र मोदी नुं कोई पण देशव्यापी खेडूतोने लईने कार्यक्रम होय त्यारे गुजरात अने खास करीने बावड़ा एपीएमसीनी पसंदगी अचूकथी करवामां आवे छे। हालमां ज ज्यारे खेडूतोने पीएम सन्मान निधिना नाणा आपवाना हता त्यारे पण गुजरातमांथी बावड़ा एपीएमसीनी पसंदगी कराई हती त्यारे लाखो खेडूतो बावड़ा एपीएमसी साथे संकळायेला छे जेनो लाभ तेमने विविध योजनाओ थकी मळी रह्यो छे अने एटला ज माटे જોઈએ આ વિશેષ અહેવાલ। બાવળા એપીએમસી આ સમગ્ર વિસ્તારના આર્થિક ગ્રોથ એન્જિન તરીકે જાણીતું છે, કારણ કે આ એપીએમસી સાથે સીધી રીતે 2.5 લાખથી વધુ ખેડૂતો જોડાયા છે। સાથે આસપાસ જે રીતે અનાજ માર્કેટ વિકસિત થયું છે તેના કારણે મોટા વેપારીઓ અમદાવાદ શહેર કરતા બાવળા આવવાનું વધુ પસંદ કરે છે। અહીંના ખેડૂતો એટલા પ્રોગ્રેસિવ છે કે તેમને નવી નવી ટેકનોલોજીની માહિતી આપવા માટે વિવિધ પ્રકારની શિબિરોનો સતત આયોજન કરવામાં આવે છે। તેમને નવી ખેતી પદ્ધતિની પણ માહિતી અપાય છે। એટલે જ હાલમાં જ્યારે પીએમ નરેન્દ્ર મોદીનો ખેડૂત લક્ષી દેશ વ્યાપી કાર્યક્રમ હતો ત્યારે ટુ વે કોમ્યુનિકેશન થકી એપીએમસી બાવળાને પણ જોડવામાં આવી હતી, એટલે કે રાષ્ટ્રીય સ્તરે પણ બાવળા એપીએમસીની નોંધ લેવાઈ હતી, ત્યારે ખેડૂતો માને છે કે તેમને સીધો ફાયદો થાય છે। રાત્રે સાંજે ટ્રેક્ટર મૂકવા ખેડૂતો આવે છે ત્યારે તેમને સુવાનો રૂમ પણ આપે છે, પાણીની પણ સગવડ હોય છે, ટોયલેટ પછી જમવાનું પણ સસ્તા ભાવમાં મળે છે, પછી સવારમાં નહીં ધોઈ નાસ્તો પણ મળે છે, પછી 10 વાગે હરાજી પણ થાય છે, હરાજી શાંતિપૂર્ણ સમાપ્ત થાય છે। કોઈ પ્રશ્ન હોય તો ચેરમેન સાહેબ હરિભાઈ ડાભીને કે ઉપચેરમેન લાભુભાઈ ડાભીને પ્રશ્ન જણાવે તો તેનો તરત જ નિકાલ ખેડૂતને આવી જાય છે। કોઈ વિવાદ નહીં, દરેક ખેડૂતને જે માલ પ્રમાણે ભાવ મળે છે, સારો માલ હોય તો ભાવ પણ સારો મળે છે અને એ લોકો સંતોષ પણ માને છે ખેડૂત લોકો। હા, પણ ગમે ખેડૂતો આવ્યા હોય તો સારી રીતે બધી રીતે સુવિધા આપી રહ્યા છે। બીજા પ્રથમ ખેડૂતોને 2-2 હજાર રૂપિયા પણ ખાતામાં મોદી સાહેબ નાખે છે, બીજા કોઈ પણ સાહેબ હોય બેંકમાં હોય તો વિના મૂલ્ય વ્યાજ વિના પણ પૈસા આપે છે, લોન ધીરણ કરે છે, એવી સારી સારી ઘણું આપે છે। બાવળા એપીએમસીની સ્થાપના 1943 એટલે કે આઝાદી પહેલા જ થઈ ગઈ હતી, પણ એપીએમસી સાથે ધોળકા, બાવળા, સાણંદ, દસક્રોઈ, વિરમગામ, બરવાડા, ધંધુકા, બોટાદ સહિતના ખેડૂતો આવે છે, પણ અત્યારે જેટલી સરસ સ્થિતિ દેખાય છે તેટલી પહેલા ન હતી। આ વિસ્તારમાં પાણીની ખૂબ જ તકલીફ હતી, પછી અહીં ફતેવાણી કેનાલ આ વિસ્તારોમાંથી પસાર થઈ પહેલા સાબરમતી અને પછી નર્મદાનું પાણી આવતું થયું, જેનાથી આ વિસ્તારની જમીનો લીલાછમ બની। ધંધુકા જેવા વિસ્તારો માટે તો એવું કહેવાતું હતું કે દીકરીઓને બંદૂકે દેજો, પણ ધંધુકે ન દેતા, પણ હવે સ્થિતિ બદલાઈ છે, ખેડૂતો હવે અહીં સમૃદ્ધ થયા છે, જેના માટે તેઓ સરકારની વિવિધ યોજનાઓનો પણ આભાર માની રહ્યા છે। સર, એપીએમસી માર્કેટમાં બહુ સારું છે, બધા વેપારીઓ પણ સારા છે અને સારું એવું અમને ભાવ પણ આપે છે, કોઈ તોલ માપ બધું સારું કમ્પ્લીટ હોય છે, બસ આજુબાજુના ગામના લગભગ ઘણા બધા ખેડૂતો સુવિધામાં જોઈએ તો કોઈ ખોટો તોલ કોઈ એવું કંઈ નથી થતું, અને કહેવાનો મતલબ કે બધી સારી રીતે સગવડથી પાણી બાણીને બધી સગવડ સારી છે। એપીએમસી વિશે જો હું કહું જણાવું તો આપણે મારા ફાધર વખતે મને સાંભળે, જો કે મારા વર્ષ થયા એટલા વર્ષો પહેલાંની એપી છે, જેમ જેમ સરકાર આગળ વધતી જાય, ડેવલપમેન્ટ વધતી જ્યું, સાથે સાથે એપીએમસી પણ ગ્રોથ કરતી જાય છે। પહેલાં એપીએમસીનું નાનું અમથું માર્કેટ હતું, હાલ તમે જોવા જાઓ તો સરકારના પ્રયત્નથી, સરકારની ભાગીદારીથી જેટલી સુવિધાઓ મળી રહી છે તો એના આધારે એપીએમસીની પણ આવક થઈ રહી છે, સેસની આવકના લીધે એપીએમસીમાં પણ થઈ રહી છે, તેના લીધે એપીએમસી પણ ખેડૂતોને સુખ સુવિધાઓ
સુવિધાઓ આપી રહી છે અને ખેડૂતો પણ સુખ સુવિધાથી સંપન્ન થઈ અને એપીએમસીનો પણ જોડે જોડે સરકારની સાથે વિકાસ થઈ રહ્યો છે, જેના લીધે સમગ્ર બાવળા તાલુકાના ખેડૂતો તો ઠીક છે, આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ અહીંયા વેચાણ માટે આવી રહ્યા છે અને તેમને સારા એવા ભાગ અને સરકારે જે ટેકાના ભાવ ડાંગર માટે, ઘઉં માટે, અન્ય ધાન્યો માટે નક્કી કરેલા છે એ ટેકાના ભાવથી પણ ખરીદી સમયસર થઈ રહી છે અને સમયાંતરે જે ખેડૂતોના ડાયરેક્ટ ખાતામાં, બેનિફિશિયરી ખાતામાં, જેમ સાહેબે કહી દીધું છે કોઈ મીડિયેટરો નહીં કે નહીં તો ધાન્યનું જે પણ એમની અમાઉન્ટ હોય તો એમના પોતાના ડાયરેક્ટ બેંકમાં જમા થાય છે, જેથી ખેડૂતોનું પણ ક્રેડિટ અત્યારે વધી રહ્યું છે, ખેડૂતોને એના બેંક દ્વારા પણ લાભ મળી રહ્યો છે, ખેડૂતની પોતાની પણ ક્રેડિટ બની રહી છે કે જેથી કરીને ખેડૂતના ભવિષ્યમાં કોઈ આગળ વેપાર કરો, ધંધો કરવો હોય તો પોતાની ખેતીની આવક બેંકમાં બતાવી હોય, જેના લીધે બેંકના લીધે ખેડૂતને પણ ભવિષ્યમાં લોન મળે છે અને પોતે પોતાની ખેતીમાં નવી ટેકનોલોજી અને સુવિધાઓ માટે સારી રોજગારી પણ મળે છે, એટલે કે માત્ર ખેડૂતોને ફાયદો જ નથી થયો પણ આર્થિક ગતિવિધિઓ વધવાના કારણે આર્થિક કેન્દ્ર તરીકે પણ એપીએમસી બાવળા વિકસ્યું છે અને આગામી દિવસોમાં તેનો બહોળો વિકાસ થાય એના માટે લોકલ ફોર વોકલના સૂત્ર ઉપર એપીએમસી ચાલી રહી છે. બાવળા એપીએમસી જે રીતે ચાલી રહી છે તેનું મુખ્ય કારણ છે ખેડૂતો અને વેપારીઓ વચ્ચેનું સુગમતા. હાલ બાવળા એપીએમસીના ચેરમેન હરિભાઈ ઢાબી પણ આમાં ચાલક બળ તરીકે સમગ્ર મહત્વ ધરાવે છે. વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ક્યારેય કોઈ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવામાં તો આવે છે અને જ્યારે કોઈ વિવાદ થઈ પણ જાય તો તેનું સમાધાન ત્વરિત નીકળે તેની ચિંતા પર કરે છે. ત્યારે વી આર લાઈવે બાવળા એપીએમસીના ચેરમેન હરિભાઈ ઢાબી સાથે ખાસ વાતચીત કરી. આજે આપણે બાવળા એપીએમસી આવ્યા છીએ. બાવળાને કહેવાય છે કે સૌથી વધુ ડાંગરનું જે ઉત્પાદન બાવળામાં થાય છે અને સાથે એની હરાજી પણ થાય છે, એટલે સ્વાભાવિક છે કે બાવળા એપીએમસીના ચેરમેન હરિભાઈ ડાભી આપણી સાથે છેલ્લી વાત કરીશું. ડાભી સાહેબ, બાવળાની વાત કરીએ તો સૌથી વધારે જે ડાંગર છે આ તાલુકામાં પાકે છે અને એની જે હરાજી પણ અહીંયા થાય છે, કેવી રીતે કરો છો અને કેવી રીતે અત્યારે ફ્યુચર પ્લાનિંગ પાને લઈને? બાવળા તાલુકાની અંદર મુખ્ય પાક ડાંગરનો થાય છે, જેમાં મોટા પ્રમાણમાં ખેડૂતો એપીએમસીમાં વેચવા માટે આવતા હોય છે અને માર્કેટિંગ માધ્યમથી વેપારી ભાઈઓ આની હરાજી કરતા હોય છે અને હરાજીની અંદર જે વેપારી વધારે પૈસા બોલે એ માલ લઈ જતા હોય છે. બાવળાની વાત કરીએ, બાવળા એપીએમસી તો ક્યારથી એની શરૂઆત થઈ અને કેવી રીતે હવે વિકાસ થઈ રહ્યો છે આનો? બાવળા એપીએમસી ખૂબ જૂનું માર્કેટ છે અને એની અંદર દર વર્ષે ખૂબ વિકાસ થઈ રહ્યો છે અને વધારેમાં વધારે ખેડૂત તો કઈ રીતે આવે એ એપીએમસીના ચેરમેન તથા બોડી એના પ્રયત્નો કરતા હોય છે. કેટલા ખેડૂતો સંકળાયેલા છે, કેટલા વેપારીઓ સંકળાયેલા છે અને શું સુવિધા આપણે અહીંયાથી આપતા હોઈએ છીએ? આમાં તો સુવિધામાં તો માર્કેટની અંદર થાય રહે અને વ્યવસ્થા સચવાય એ માર્કેટનું કામ છે અને વેપારીઓને સુવિધા મળે, ખેડૂતોને સુવિધા મળે અને વધારે પ્રમાણમાં ખેડૂતોનો માલ સારી રીતે અને ઊંચા ભાવે વેચાય એવો માર્કેટયાર્ડ તરફથી પ્રયત્નો થતા હોય છે. આટલા વિકાસ માટે કોઈ ફ્યુચર પ્લાનિંગ હોય કે આને શું કરવાના છો આગળ? આવું કંઈ આગળ તો અમે માર્કેટયાર્ડે બીજી જમીન પણ લીધેલી છે, એની અંદર હવે એને થઈ ગયું છે અને વધારેમાં વધારે એનો વિકાસ થાય અને એમાં મોટું માર્કેટ બને એવા પ્રયત્નો અમે કરવાના છે. ખાસ કરીને કયા કયા પ્રકારની જણસો જે છે અહીંયા આવતી હોય છે? અહીંયા તો બહુ પ્રકારની જણસો આવતી હોય છે, દરેક અનાજ, તેલીબિયા, જીરું, બંટી, બાજરી, જુવાર, દરેક જાતના જણસનો અહીંયા હેરાજી થાય છે. માર્કેટની શેષની આવક કઈ થતું હોય ખાસ કરી? માર્કેટની શેષની આવક પહેલાં કરતાં થોડી ઘટી જાય છે. પહેલાં જે એવું હતું વેપારી ડાયરેક્ટ કર્યું હતું એની પણ માર્કેટની અંદર શેષ ભરે, એની જગ્યાએ હવે સરકારના નવા નિયમ મુજબ જે માર્કેટની અંદર આવે એની શેષ લેવાય છે. એટલે ખાસ કરીને શેષની અંદર 50-60% જેવો ઘટાડો થયો. ખાસ કરીને આજે જે કાર્યક્રમ હતી એની અંદર 2A માટે એક દિશાની પસંદગી થઈ છે અને બાવળાની પસંદગી થઈ હતી,
ભવ્ય કાર્યક્રમ થઈ શકે એના માટે કેવી રીતે જુઓ છો તમે કે કેટલું વિકસિત થયું છે વડાપ્રધાનનું વિઝન છે આ તમામ વસ્તુ છે ખેડૂતોને લઈને? વડાપ્રધાન ખૂબ ખેતી માટે કઈ રીતે ખેડૂતોને લાભ થાય એની એવો જેવો રાત દિવસ ચિંતા કરતા હોય છે, જેના ભાગરૂપે ખેડૂતોને વધારેમાં વધારે લાભ મળે એવી વડાપ્રધાનની નેમ છે. એ નેમ એમની વધારેમાં વધારે સફળ થાય એવા પ્રયત્નો સહિયારા કરતા હોય છે. ટર્નઓવરની જો વાત કરીએ, અંદાજિત ટર્નઓવર કેટલું હોય છે સામાન્ય રીતે અહીંયા? ટર્નઓવર તો ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, અજબો રૂપિયાનો ટર્નઓવર હોય છે, પણ એ વેપારીનું જ હોય છે, માર્કેટ એની અંદર માધ્યમ જ હોય છે. શું કહેશો તમે ખેડૂતો માટે, કે કારણ કે અત્યારે નેનો ટેકનોલોજીની વાત હતી, તે ખેડૂતો શું કરે અત્યારે નવા? નેનો ટેકનોલોજીનું તો એવું છે, ખેડૂતને એની અંદર એમ કે આ નેનો વાપરતા થાય તો સરકારની પણ એટલી સબસિડી બચે અને ખેડૂતને સામે એટલો ફાયદો થાય, કારણ કે આની યુરિયાની અંદર મોટા પ્રમાણમાં સરકારને સબસિડી ચૂકવવી પડતી હોય છે. એની જગ્યાએ આ નેનો ખાતર વપરાય તો એટલી સબસિડી સરકારમાં પણ બચે અને ખેડૂતને સામે એટલો જ ફાયદો થાય. એક અંતિમ પ્રશ્ન છે દાદા, કે શું એવું કારણ છે કે આસપાસના જે ખેડૂતો છે એ અહીંયા આવે છે વધારે પડતે, કારણ શું છે અને ક્યાં ક્યાંથી ખેડૂતો અહીંયા આવે છે? અહીં તો બાવળાની અંદર સોલ જેવી મિલો છે અને અહીંયા હલકો માલ વધારે વાપરતો હોવાથી આજુબાજુના દરેક જિલ્લાના ખેડૂતો આવતા હોય છે અને બોઈલ જે એને કહે છે એ બોઈલ મિલો અહીં વધારે છે, એટલે ખેડૂતો અહીં બહારના રાજ્યના પણ આવતા હોય છે, તો એ આ મિલનો વધારેમાં વધારે પ્રોડક્ટ થાય અને વેપારી સહયોગ આપે અને ખેડૂતને ફાયદો થાય એવું હંમેશના માટે કરતા હોય છે. સ્વાભાવિક છે કે જે રીતે ખેડૂતોને ફાયદો થાય કારણ કે મિલો અહીંયા વધારે છે એનું લાભ મળે છે, સાથે ઉત્તરોત્તર એપીએમસી પણ વિકાસ થાય, ખેડૂતો અને જે વેપારીઓ છે સમથી અહીંયા કામ કરે છે, જેનું મૂળ કારણ છે કે સૌથી વધારે ઉત્પાદન કરતો જિલ્લો જે ડાંગરનું એનો વ્યાપ અહીંયા વધે છે અને આગામી દિવસોમાં ફ્યુચર પ્લાનિંગ છે કે અલગ જગ્યા લીધેલી છે જેથી ખેડૂતોને વધુ સારી સેવા મળી શકે. સહયોગી નયન રાઠોડ સાથે અનિલ પટેલ, વીઆર લાઈવ ન્યૂઝ, બાવળા, અમદાવાદ. આ એપીએમસી સંબંધિત આ કાર્યક્રમ તમને કેવું લાગ્યું જરૂરથી અમને સજેશન કરજો. અમારી ચેનલ યુટ્યુબ પર પણ છે, ત્યાં જઈને તમે અમને સબસ્ક્રાઇબ કરી શકો છો, લાઇક કરી શકો છો, બેલ આઇકન દબાવી શકો છો અને લોકો સુધી પહોંચે અમારું આ મેસેજ તેના માટે તમે શેર કરી શકો છો. અને જો તમે અમારા ફેસબુકના દર્શકો હો તો તમને ફોલો કરી શકો છો અને લાઇક પણ કરી શકો છો. સાથે કોઈ પણ કોમેન્ટ હોય, કોઈ પણ સજેશન હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને સજેસ્ટ કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.